પ્લીઝ જો હું તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ નહીં જાઓ હું માહેકને સમજાવી લઈશ હા અંકલ પ્લીઝ ના જશો તમે અને આમ પણ અત્યારે માસી નથી તમે એકલા કેમ રોકાશો ત્યાં અને અમને કોઈને તમારા અહીંયા રહેવાથી કોઈ જ તકલીફ નથી સાચે હા અંકલ પ્લીઝ તમે નહીં જાઓ અમને કોઈને કોઈ તકલીફ નથી ઉપરથી તમે હોશો તમને બધાને બહુ જ ગમે છે જો તમારા બધાની ભાવના હું સમજો છું પણ મહેરબાની કરીને મને રોકતા નહીં મારે ઘરે તો જવું જ પડશે દીકરીના સાસરેનો બાપ રે એ કોઈ પણ દીકરીને ન ગમે તો સ્વાભાવિક જ છે ને મહેક હું તને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ પપ્પાને રોકી લેને હા મહેક રોકી લેને એમને પપ્પા આઈ નો જે કઈ પણ બોલી ગઈ એ ગેરવ્યાજબી છે પણ શું કરું મારા મનમાં સતત બધા વિચારો ચાલ્યા કરે છે કઈ પણ બોલી દઉં છું ક્યારેક ગુસ્સો આવે છે ક્યારેક એ જ વાતને લઈને મને મને બહુ દુઃખ પણ થાય છે અને ધીરે ધીરે બધી વાતો સમજવાના પ્રયત્નો પણ કરું છું નહીં જાઓ પપ્પા પ્લીઝ માઇક બેટા તને જે વિચારો આવ્યા છે સાચા જ છે અહીએ હતું એટલે હોઠે આવ્યું ને અને આમે બેટા હવે મારી પાસે અહીંયા રોકાવા માટે કોઈ કારણ જ નથી હું ત્યાં ઘરે એકલો હોઈશ પણ હું આખો દિવસ તમારા બધાની સાથે ગાળેલી સુખની પળોને યાદ કરીશ તમે બધાએ કેટલું સુખ આપ્યું છે મને મારું કેટલું ધ્યાન રાખ્યું છે